કેમ છો બધા? મજામાં છો ને? ચાલો આજે ફરી એકવાર ગુજરાતીનો વિડિયો તમારે જોવાનો છે અને આજે ગુજરાતી વિષયમાં અ થી ઉ સુધીના શબ્દો. જો અ થી ઉ સુધીના કક્કા તમે બધા શીખી ગયા છો એટલે કક્કા ઓળખતા તમને આવડી ગયું હશે. તો આજે અ થી ઉ સુધીના શબ્દો તમારે મારી સાથે ડબલ લાઇનની ભાષાની બુકમાં મારી સાથે શબ્દો લખવાના છે અને વાંચવાના છે. તો ચાલો બાળકો, શબ્દો લખતા તો તમને જો જોઈને આવડે છે પરંતુ સાથે સાથે વાંચતા પણ શીખવાનું છે. તો ચાલો બધા બાળકો ડબલ લાઇનની ભાષાની બુક અને પેન્સિલ અને ઇરેઝર લઈને તૈયાર થઈ જશે. તો ચાલો પહેલા આવશે અ વાળા શબ્દો. કેવા શબ્દો બાળકો? અ વાળા એટલે કેવા શબ્દો? સાવ સાદા શબ્દો, કાના માત્રા વગરના સાદા શબ્દો આવશે. બરોબર? તો ચાલો પહેલા આપણે લખીએ બ ત ક. ચાલો કયો શબ્દ બની ગયો? બધા. સરસ, બધા એ લખીને વાંચવાનું છે. ચાલો બીજો શબ્દ આપણે બનાવીએ મ ગ ર. મગર શબ્દ બની ગયો. ચાલો વાંચી અને લખવાનું છે. ચાલો હવે આપણે બનાવીએ હ ર ણ. આવી રીતે લખો એટલે ગાય હરણ શબ્દ બની ગયો. પછી આવશે સ ર સ. તમે સરસ મજાનું લખો ને, સારા અક્ષરે લખે તો મિસ ને મમ્મી ને કે સરસ. તો ભાઈ સ ર સ. ચાલો પછી લખો ભાઈ ન મ ન. આપણે વડીલોને વંદન કરીએ ને એને નમન કહેવાય. તો જો ભાઈ આ અ વાળા પાંચ શબ્દ બની ગયા. ચાલો હવે આપણે આ વાળા પાંચ શબ્દ બનાવીએ. આ સાદા શબ્દો હતા, હવે આવશે બાજુમાં કાના વાળા શબ્દો. તો ચાલો જે આપણે બનાવીએ બને કાનો કા ત ર. જો ભાઈ કની બાજુમાં કાનો આવ્યો એટલે કાતર બની ગયો. ચાલો પછી લખો ક બા ત. કબાટ બની ગયું બાળકો. સરસ. ચાલો હવે બનાવીએ ચા દ ર. ચા ની બાજુમાં કાનો આવ્યો એટલે ચાદર બની ગયો. ચાલો પછી આપણે બનાવીએ વા દ ર. આકાશમાં હોય ને ભાઈ વાદળ, તો બને કાનો વા દ ર. બધાએ વાંચી અને બોલીને લખવાના છે. ચાલો છેલ્લો શબ્દ બનાવીએ સા ગ ર. જો ભાઈ સાગર બની ગયો. બરાબર? તો આ ત્યાં આ વાળા પાંચ શબ્દો. ચાલો હવે આવશે અસોય. બરાબર? તમે આ કોકો શીખી જ ગયા છો, અસોયી વાળા શબ્દો. બરાબર? તો ચાલો લખીએ ક વી. તમે કાનો તા ક વી તા. સરસ બાળકો. ચાલો પછી લખીએ દી તા ર. બરાબર? અસવઈ વાળા છે. જો બને અસવઈ છે એટલે ઈ વાંચવાનું ગી તા ર. ચાલો પછી લખો જી. જને રસ્વ જી. રને બાજુમાં કાનો કરો અને ફ એટલે જીરા ફ. બરાબર? જીરા ફ. ચાલો પછી લખો કી. તમે અસ્વ કરવાનું. બરાબર? કી ર ણ. શું બની ગયું ભાઈ? કી ર ણ. પછી લખો સ વી તા. બરાબર? એટલે બની ગયું સ વી તા. તો આ થયા રસોઈ વાળા પાંચ શબ્દો. હવે આપણે લેશું દીર્ઘઈ. આ કક્કો પણ તમે બધા શીખી ગયા છો અને શબ્દો પણ એમાં તમે લખ્યા છે. હવે દીર્ઘઈ વાળા. તો ચાલો એમાં આપણે લખીએ કી ટ લી. જો બાળકો બંનેમાં ક અને લ બંનેમાં દીર્ઘઈ છે એટલે કી ટ લી.
ચાલો પછી લખો બી લાડી. જો અહીંયા હસવાઈ છે, અહીંયા દીર્ઘ થઈ છે એટલે બી લાડી. ચાલો પછી લખો ખીચડી, બરાબર ખીચડી. પછી લખો માછલી, બરાબર બાળકો શું બની ગયું? માછલી, બરાબર. તો ભાઈ આ છે દીર્ઘઈ વાળા શબ્દો. ચાલો હવે આપણે લખશું મી રા જ, બરાબર. મને દીર્ઘ મી રા જ. હવે આવશે ઉવાળ, હસવો ઉવાળ. તમે છેલ્લે છે કોકો શીખ્યા ને હસવો ઉવાળ, એ હસવો ઉવાળા શબ્દો હવે આવશે. તો ચાલો મને હસવ કુ રશી, જો બરાબર હસવ ઉવાળવું એટલે કુ રશી. પછી લખો ગુલાબ, બરાબર આબુ વાળા શબ્દો છે ગુલાબ. પછી લખો બાળકો મુગ, બરાબર મુગ. પછી લખો કુ હાડી, બરાબર કુ અને કાનો હા અને તમે દીર્ઘ ડી એટલે કુ હા ડી. પછી લખો બાળકો સુ, સમય હસ્વ સુ ખાર, બરાબર. તો જો બાળકો આ બની ગયા કુવાળા શબ્દો. આ બધા જ કક્કા તમે શીખી ગયા છો. તો આજે મેં તમને ફક્ત અ થી ઉ સુધીના શબ્દો કેવી રીતે લખાય અને કેવી રીતે વંચાય એ તમને શીખવ્યું છે. તો બધા જ બાળકોએ ઘરે ખાસ લખતા તો તમને આવડે છે, પણ ખાસ તમારે આ શબ્દો વાંચવાના છે અને અ થી ઉ સુધીના પાંચ પાંચ શબ્દો તમારે બધાએ ડબલ લાઈનની ભાષાની બુકમાં ઘરે લખવાના છે અને વાંચવાના છે. આવજો બાળકો.